દેવભૂમિ દ્વારકાના આસોટા ગામે આપ ફાટ્યું હોય તેમ દોઢથી બે કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અચાનક મેઘરાજા મહેરબાન થતાં ગામના લોકોના મકાનો દુકાનો અડધે સુધી પાણીમાં ડૂબી જતા અનાજ ઘર વખરી સહિત જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓને દ્વારા તંત્ર હવે કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું. જે 6 થી 7.5 વાગ્યાની અંદર જે વરસાદ પડેલો એ વરસાદને કારણે અમારો ખેતી ને નુકસાનકારક થયેલ. ઓછામાં ઓછો 15 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને જેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. ખેતરોમાં જે ઊભો પાક હતો એ પાક પણ ધોવાઈ ગયો અને ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું. આસોટા ગામની બજારો જાણે નદી હોય એવી રીતે બજારમાંથી પાણી નદીની જેમ વહેતા હતા. એટલે જે ગ્રામવાસીઓ છે એના ઘરની અંદર પાણી ઘૂસી ગયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને ઘરની અંદર પડેલી ઘર વખરી ખાધા ખોરાકી જે મકાઈ જુવાર બાજરી હતી એ પણ પલળી ગઈ છે. ખેડૂતોએ જે ખાતર રાખ્યું હતું કે સુકારો આવે તો ખેડૂતો છે એ જ્યારે તડકો આવે એટલે ખાતર છાંટે એ ખાતર પણ પલળી ગયું છે. તંત્રને આ બાબતથી સવારથી તંત્ર હારે સંપર્કમાં છીએ. તંત્રને અવારનવાર આ બાબતે સર્વે કરવાની વાત કરીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે તંત્ર છે એ માત્ર ને માત્ર કાગળિયાકી કાર્યવાહી કરે છે. ખરેખર ખેડૂતને અત્યારે કાયદાઓથી ઉપર ઉઠી અને તંત્રએ માનવી અભિગમ અપનાવી અને ખેડૂતને જે નુકસાન થયું છે, ગામ લોકોને જે નુકસાન થયું છે એની વળતર તાત્કાલિક આપવી જોઈએ. ખેડૂતોને અત્યારે જરૂરિયાત શું છે? તાત્કાલિક એને ખાધા ખોરાકી મળી જાય. જે ગરીબ ઘરો છે જેના અનાજ પલળી ગયા છે એને સાંજનું જમવાનું મળે આ વ્યવસ્થા તંત્રને કરવાની જરૂર છે. કાગળિયા તો આવતીકાલે થશે અને પરમ દિવસે થશે, પણ અત્યારે જે માનવીય અભિગમ છે એ માનવીય અભિગમની અપેક્ષા લઈ અને ગામ લગભગ 2000 વીઘા જેટલી જમીન છે એ ધોવાઈ ગઈ છે અને એ જમીનમાં જે પાક હતો એ પાક પણ ધોવાઈ ગયો. અહીંયા મોટાભાગનો પાક છે એ મગફળીને જ વાવેતર થાય છે અને મોટાભાગનો પાક છે એ મગફળીનો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે 2 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલ ભારે તરાજી સર્જાઈ છે. વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને ગ્રામજનોની ઘર વખરી અનાજ સંપૂર્ણ વહી જવા પામ્યું છે અને તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે તેવો આક્રોશ ગ્રામજનો ઠાલવી રહ્યા છે. અક્ષર ન્યૂઝ, મેહુલલાલ ભાટિયા.